केशोदना सौंदरडा गाम में दलित स्त्रीओए महिला सरपंच नु पुतळू बाड़ी विरोध कर्यो हतो। केशोदना सौंदरडा गामे उप सरपंच नी मीटिंग पूरी थया बाद बहार उभेली दलित स्त्रीओ नु टोळू पंचायत में दौड़ी आवी सरपंच रेशमा बहन नु पुतळू बाड़ियो हतो। तेओए कह्युं हतो के तमे दलित अने अमे पण दलित एटले आपणे बधा एक ज ज्ञातिना छीए, अमारे घेर चा पीवा आवो। वड़ी तमे दलित होवा छता अमारी सोसायटी नी मुलाकात पण लीधी नथी, जो के सरपंच रेशमा बेने तेओने ना पाड़ी दीधी हती। आथी महिलाओए कह्युं जय भीम बोलो। जवाब में सरपंचे कह्युं के हूँ तो पटेल छू, चा पीवा नहीं आऊ अने जय भीम पण नहीं बोलू। आम रक्षक थता मामलो गरमायो हतो। दरमियान पोलिस अधिकारी टीलवाए पण त्यां पहोंची मामलो थाळे पाड्यो हतो। पोलिस केशोद आववा रवाना थई हती ए दरमियान दलित स्त्रीओ द्वारा सरपंच रेशमा बेन नुं पुतळुं बाळवामां आव्युं हतुं अने जय भीमना नारा लगाववामां आव्या हता। आ अंगे केशोद पीआई टीलवाए कह्युं हतुं के पुतळुं बाळवा बाबते अमने कोई जाण नथी थई। સુંદરડા ગામની સરપંચ છું રેશમાબેન સાવલિયા। કાલે જ્યારે ઉપસરપંચની ચૂંટણી ચાલતી હતી ત્યારે બહાર એક દલિત સમાજનું ટોળું આવીને બેઠા અને પછી અંદર આવી ગયા ને ધરાર હાથ પકડીને કે ચા પાણી પીવા આવજો તમે અને જમવા પણ આવવું પડશે તમારે। એટલે એ બધા કે ગમે એવું રાંધીએ, એટલે ગમે એવું રાંધીએ તો એ નોનવેજ રાંધીએ તો મારે કંઈ ખાવાનું થતું નથી, જમવાનું થતું નથી। એટલે એ લોકોને પછી કે તું પટેલ નથી માં તો હું એટલા વર્ષ થઈ ગયા, 10 વર્ષ થઈ ગયા મારા મેરેજને, એટલે પટેલ નથી માં હું ઢોળી ગઈ છું, એટલે મારો પરિવાર કે એ રીતે મારે બધું ચાલવું પડે બરાબર। એટલે ગમે એ પરિસ્થિતિમાં એ જેમ કરતા મને કઈ વાંધો નથી, ચા પાણી પીવામાં હું એને કીધેલું કે પછી આવીશ હું નિરાતે બધું કામકાજ પતી જાય પછી, તો એ બધા ટોળો મને હાથ પકડીને ઢોળીને કહેવા લાગ્યા અહીંયા આવું જ છે ને અત્યારે ને અત્યારે જ લઈ જાવી કે તને, તો પ્રેમથી ને હોય તો પ્રેમથી ને આ ધરારી એટલી જબરદસ્તી ના ચાલે અને ધરારી કે તમે એટલા હાથ પકડીને ખેંચી લીધા અને એ કે જ્યાં સુધી કે તું ખુરશી બેસવાનું તને તું અમારે દલિત સમાજમાં ન આવી શક ન્યા અમારી ઘરે ને અમારા સોસાયટીમાં તો તને ખુરશીએ બેહવાનું સરપસ પદે બેહવાનો કોઈ હક નથી અને આ રામાયણ તમારે એ કે હવે જોઈ લે છે કાયમી રહેશે જી ગયા। એટલે તમને ઘરની બહાર નીકળવાનું મનાઈ કરી દીધી છે? એટલે એ કે ગમે ત્યારે તું પંચાયત ઓફિસ આવે એટલે અમારી કે બધી આ રામાયણ ચાલુ જ રહે। એટલે એ રીતે ધમકી મારી? હા, એ કે રોજે રોજ આ તો એ કે જ્યાં સુધી તું છો ને એ કે સરપંચમાં ત્યાં સુધી આ બધું ચાલુ જ રહેશે। શ્રી રાયજાદા છે અને હું 1 વર્ષથી સરપંચ હતો સુંદરડા ગામનો અને અત્યારે અનુસૂચિત જાતિની સીટ આવવાથી અનુસૂચિત જાતિના બેન આવ્યા છે સરપંચ તરીકે અને હું સભ્યમાં બિનહરીફ તરીકે ચૂંટાયેલો છું 6 નંબરના વોર્ડમાંથી અને હું ઉપસરપંચનો દાવેદાર હતો એટલે મેં ઉપસરપંચનું ફોર્મ રજૂ કર્યું તો 10:30 મીટિંગનો સમય હતો અને મીટિંગના સમય પહેલાં 2 કલાક પહેલાં ફોર્મ રજૂ કરવાનું હોય એવો સરકારી નિયમ મુજબ મેં 2 કલાક અગાઉ મેં ફોર્મ મારું રજૂ કરેલ છે ઉપસરપંચ પદનું અને જે બીજું જે ફોર્મ છે જે નિયમ વિરુદ્ધ અને 1:09:15 એનું ફોર્મ રજૂ થયેલું છે અને મારું 8:25 મારું ફોર્મ રજૂ થયેલું છે તો કાયદેસર લીગલી ગણીએ તો મારું ફોર્મ ગણાય કે ભાઈ હું દાવેદાર ગણાવું છું, મારું ફોર્મ રિજેક્ટ ન થવું જોઈએ અને આ લોકોનું ફોર્મ રિજેક્ટ થવું જોઈએ, પણ કાયદાની જોગવાઈને પી અને એની રીતે એ લોકોએ જે કાંઈ અધિકારી છે કે જે કોઈ છે એ લોકોએ એની રીતે મારું ફોર્મ સ્વીકાર્યું છે પણ એ લોકોનું રિજેક્ટ કરવું જોઈએ એને રિજેક્ટ નથી કર્યું।